કેમ છો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 8 ગુજરાતીનું બીજું કાવ્ય એક જ દે ચિનગારી ભણવાના છીએ। આમ તો કાવ્યના ઘણા બધા પ્રકાર છે, જેમ કે ઉર્મી ગીત, ખંડકાવ્ય, ભક્તિ ગીત, લોકગીત, પરંતુ આ એક પ્રાર્થના ગીત છે અને જેના કવિ છે શ્રી હરિહર ભટ્ટ। તો ચાલો આપણે કવિનો પરિચય મેળવી લઈએ। તેમનું પૂરું નામ છે કવિ શ્રી હરિહર પ્રાણશંકર ભટ્ટ। તેઓ એક અધ્યાપક હતા। તેમનો જન્મ ઈસવીસન 1895માં થયેલો। તેમનું વતન અમદાવાદ હતું। તેમનું મૃત્યુ ઈસવીસન 1978માં થયેલું। એમનું કાવ્ય સંગ્રહ જોઈએ તો હૃદય રંગ એ એમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે। આ ઉપરાંત ખગોળ અને ગણિતના પુસ્તકો પણ એમણે લખ્યા છે। એક નાનો સરખો પ્રકાશ પણ અંધારાને અજવાળામાં ફેરવી મનને શાંતિ આપે છે, એવી જ રીતે કવિ શ્રી હરિહર ભટ્ટ આ કાવ્યમાં ધન કે વૈભવ નહીં પરંતુ જ્ઞાનરૂપી પ્રકાશની યાચના કરે છે। તો ચાલો સૌ પ્રથમ આપણે કાવ્યનું શ્રવણ કરતાં કરતાં કાવ્ય સાથે ગાવાનો પ્રયત્ન કરીએ।
तो चलो विद्यार्थीओ, काव्यनું શ્રવણ થઈ ગયા પછી આપણે કાવ્યને સમજૂતી મેળવી લઈએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. હે મહાનલ, હું આપની પાસે એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માગું છું. અહીં મહાનલ શબ્દ એ પરમાત્મા માટે પ્રયોજેલો છે, જેનો અર્થ થાય છે મોટો અગ્નિ. એટલે કે હે અગ્નિ સ્વરૂપ પરમાત્મા, હું આપની પાસેથી ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માગું છું. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, એટલે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં આ લોખંડરૂપી જીવનમાં અનેક ચકમક થઈ, પરંતુ જામગરીમાં એકે તણખો ન પડ્યો. જામગરી શબ્દનો અર્થ દેશી તોપગોળો એવો થાય છે, પરંતુ અહીં કવિએ જામગરી શબ્દ એ જીવન માટે પ્રયોજ્યો છે, એટલે કે મારા જીવનમાં જ્ઞાનનો એક પણ તણખો ન પડ્યો, એટલે કે મારી બધી જ મહેનત વ્યર્થ ગઈ. નાના મોટા કાર્યો કરી જીવન નિર્વાહ ચલાવી અને મેં બધી જ મારી જિંદગી ખર્ચી નાખી, પરંતુ મને જીવનમાં શ્રેષ્ઠતા મળી નહીં, એટલે કે મારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાયો નહીં. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી. એટલે કે હે પરમાત્મા, આપની પાસેથી પ્રકાશ મેળવીને તો ચાંદો પણ પ્રકાશિત થયો છે અને સૂરજ પણ પ્રકાશિત થયો છે, અને આકાશમાં તારારૂપી આ અટારી પણ ઝળહળી ઉઠી છે. ના સળગી એક સગડી મારી વાત વિપત્તિની ભારી, પરંતુ મારી જીવનરૂપી સગડી, અહીં સગડી શબ્દ છે એ પણ જીવન માટે પ્રયોજ્યો છે, એટલે કે મારી જીવનરૂપી સગડીમાં હજી સુધી પ્રકાશ થયો નથી, અને આ વાતનું મને ખૂબ જ દુઃખ છે. એક જ દે ચિનગારી, હે પ્રભુ, તું જ્ઞાનરૂપી પ્રકાશની એક ચિનગારી મને આપી દે. ઠંડી મામુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. ઠંડી એટલે કે જડતાની સ્થિતિ, એટલે કે હું અત્યારે જડતાની સ્થિતિમાં છું, એટલે કે મારા જીવનમાં હજી અજ્ઞાનનો અંધકાર છે, જ્ઞાનનો પ્રકાશ ફેલાયો નથી. આવી સ્થિતિમાં હે પરમાત્મા, મારી કાયા એટલે કે મારું શરીર છે એ ધ્રુજી રહ્યું છે. ઠંડીરૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું, અને આ બધા દુઃખોથી મારી હવે ધીરજ પણ ખૂટી ગઈ છે. વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી. હે પરમેશ્વર, વિશ્વાનલ એટલે કે વિશ્વરૂપ અગ્નિ સ્વરૂપ પરમાત્મા, હું આપની પાસે વધુ કંઈ માગતો નથી, પરંતુ માત્ર ચિનગારીરૂપી જ્ઞાન મારા જીવનમાં પ્રકાશ ફેલાવે, આટલી જ મારી યાચના છે. હે પ્રભુ, એવું થાય એવું કંઈક કરો. તો જોયું ને વિદ્યાર્થીઓ, માત્ર ધન વૈભવ જ નહીં, પરંતુ જ્ઞાનના પ્રકાશથી પણ આપણું જીવન શ્રેષ્ઠ બને છે અને ધન્ય બને છે. તો વિદ્યાર્થીઓ, ઘરે વારંવાર આ કવિતાનું શ્રવણ કરો, અભ્યાસ કરો. તો ફરીથી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો.